વિધેય છે ને આપણે એક્ઝામ્પલ થી જોઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ છે, તમે જુઓ તો સૌથી પહેલો એક્ઝામ્પલ જે છે પ્રતિવિધેય માટેનો એ આપણે જોઈએ. તો રકમ છે, પહેલા જુઓ તમે એફ આર પ્લસ વિધેય એફ આર પ્લસ થી અગાઉ આ પ્રકારનો આપણે એક એક્ઝામ્પલ જોયેલો છે, પ્લસ ફોર ટુ ઇન્ફિનિટી હતું. અહીંયા સૌરૂપ અંતરાલ માઇનસ ફાઇવ ટુ ઇન્ફિનિટી વિવૃત અંતરાલ, અને એફ ઓફ એક્સ ઇક્વલ ટુ નાઇન એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ માઇનસ ફાઇવ દ્વારા વ્યાખ્યાયિત છે. સાબિત કરો કે એફ વ્યસ્ત સંપન્ન છે. અને એફ ઇનવર્સ વાય ઇક્વલ ટુ અંડર રૂટ વાય પ્લસ સિક્સ માઇનસ વન અપોન થ્રી. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી વસ્તુ છે, જો વ્યસ્ત સંપન્ન હોવું એટલે શું? તો વ્યસ્તનું અસ્તિત્વ હોવું. તો કેવા વિધેયનો વ્યસ્ત છે એ આપણને મળે? તો વિધેય એક એક અને વ્યાપ્ત હોવું જોઈએ. સૌથી પહેલાં આપણે વિધેય છે એને એક એક અને વ્યાપ્ત આપણે બતાવીએ. તો એફ ઓફ એક્સ છે એ શું આપેલું છે જુઓ, નાઇન એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ માઇનસ ફાઇવ. આને આપણે આ રીતે લખી શકીએ, તો પૂર્ણ વર્ગ છે એના તફાવતથી રજૂ કરીએ તો આને આપણે આ રીતે લખી શકીએ, થ્રી એક્સ પ્લસ વન, થ્રી એક્સ પ્લસ વન એનો વર્ગ અને માઇનસ સિક્સ. તો આપણે એને દ્વિઘાત સમીકરણ છે ને આ રીતે લખ્યું છે. હવે એક એક સાબિત કરવા માટેનો નિયમ આપણે જાણીએ છીએ, જ્યારે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય ત્યારે ત્યારે આપણે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ સાબિત કરશું. તો પ્રત્યેક એક્સ વન અને એક્સ ટુ બિલોંગ્સ ટુ આર પ્લસ માટે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ. તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? એફ ઓફ એક્સ વન આ વ્યાખ્યાનો ઉપયોગ કરીએ તો થ્રી એક્સ વન પ્લસ વન એનો વર્ગ માઇનસ સિક્સ ઇક્વલ ટુ થ્રી એક્સ ટુ પ્લસ વન એનો વર્ગ માઇનસ સિક્સ. એનું આપણે સાદરૂપ આપીએ તો બંને બાજુ માઇનસ સિક્સ કેન્સલ અને વર્ગમૂળ લઈએ તો થ્રી એક્સ વન પ્લસ વન ઇક્વલ ટુ થ્રી એક્સ ટુ પ્લસ વન. અહીં કારણ આપીએ બંને એક્સ વન એક્સ ટુ બિલોંગ્સ ટુ શું છે? આર પ્લસ છે, એટલે પ્લસ માઇનસ વર્ગમૂળ ન લેતા ત્રણ વર્ગમૂળ લીધું છે. બંને બાજુ વન કેન્સલ કરીએ તો થ્રી એક્સ વન ઇક્વલ ટુ થ્રી એક્સ ટુ, અને બંને બાજુ થ્રી છે એ કેન્સલ કરીએ તો એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. તો જ્યારે જ્યારે એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ હોય ત્યારે ત્યારે એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ મળ્યું, તેથી એફ છે એ કેવું છે? એક એક વિધેય છે. એફ છે એક એક વિધેય છે. વ્યાપ્ત માટે આપણે સૌ પ્રદેશના દરેક વાય માટે પ્રદેશમાં કોઈક એક્સ એવો મળે છે કે જેથી એફ ઓફ એક્સ બરાબર શું થાય? વાય થાય. તો હવે એ વાય વાયને અનુરૂપ એક્સ ગોતવા માટે એફ ઓફ એક્સ બરાબર વાય એટલે શું થશે? થ્રી એક્સ પ્લસ વન એનો વર્ગ માઇનસ સિક્સ ઇક્વલ ટુ વાય. તો આમાંથી થ્રી એક્સ પ્લસ વન
एनो वर्ग इक्वल टू वाई प्लस सिक्स अने वर्गमूल लीए तो थ्री एक्स प्लस वन इक्वल टू रूट वाई प्लस सिक्स एक्स ने सूत्रों करता बनाए तो रूट वाई प्लस सिक्स माइनस वन अपन थ्री तो सौ प्रदेश दरेक वाई ने संगत प्रदेश में एक्स मेलवा शू करवाफ ऑफ एक्स बराबर वाई मूकवा एक्स ने सूत्रों करता बना भविष्य में आज वस्तु है आप प्रतिविधेय व्याख्यायित कर उपयोग करशू तो हवे आपणे लखीए एफ सौरुत अंतराल माइनस फाइव टू इन्फिन एफ आर प्लस थी सौरुत अंतराल माइनस फाइव कॉमा इन्फिनिटी व्याप्त विधेय छे कारण के प्रत्येक y बिलोंग्स टू सौरुत अंतराल माइनस फाइव टू प्लस इन्फिनिटी माटे सौ प्रदेश y माटे x इक्वल टू रूट y प्लस सिक्स माइनस वन अपन थ्री बिलोंग्स टू r प्लस मळे छे के जेथी f ऑफ x इक्वल टू y थाय कारण के હવે કઈ રીતે થાય એ બતાવીએ એફ ઓફ એક્સ તો એક્સ આપણે કયો લીધો છે રૂટ વાય પ્લસ સિક્સ માઇનસ વન અપોન થ્રી હવે વિધેયની વ્યાખ્યા છે જો એફ ઓફ એક્સ કઈ રીતે વ્યાખ્યાયિત છે તો કે થ્રી એક્સ પ્લસ વન એનો વર્ગ માઇનસ સિક્સ એટલે વ્યાખ્યા છે ધ્યાનથી જુઓ એક્સ છે એને ત્રણે ગુણી એમાં એક ઉમેરવાનું એટલે થ્રી ઇન્ટુ રૂટ વાય પ્લસ સિક્સ માઇનસ વન અપન થ્રી એક્સની જગ્યાએ અને એનો શું કરવાનો વર્ક કરવાનો થ્રી ઇન્ટુ એક્સ પ્લસ વન એનો વર્ગ તો હવે સાદરૂપથી જો નો ખ્યાલ આવે તો તમે આને ટી ધારી લ્યો સમજૂતી માટે એફ ઓફ ટી જ્યાં ટી આપણે કોની માટે ધારેલો છે રૂટ વાય પ્લસ સિક્સ માઇનસ વન અપોન થ્રી તો એફ ઓફ ટી છે શું થશે થ્રી ટી પ્લસ વન એનો વર્ગ અને માઇનસ સિક્સ એટલે થ્રી ટી પ્લસ વન થ્રી ટી પ્લસ વન એનો વર્ગ અને માઇનસ સિક્સ તો તમે જોઈ શકો છો આપણે થ્રી ટી પ્લસ વન એનો વર્ગ માઇનસ સિક્સ એમાં ટીની કિંમત મૂકી આ ટીની કિંમત હવે સાદરૂપ પ્લસ થ્રી માઇનસ થ્રી કેન્સલ પ્લસ વન માઇનસ વન કેન્સલ રૂટ વાય પ્લસ સિક્સ એનો વર્ગ એટલે વાય પ્લસ સિક્સ માઇનસ સિક્સ અને સાદરૂપ જોઈ શકો છો પ્લસ વાય એટલે તેથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થયું એટલે સૌ પ્રદેશના દરેક વાયને સંગત પ્રદેશમાંથી એક્સ મળે છે કે જેથી એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય થાય તેથી એફ વ્યાપ્ત વિધેય છે આમ એફ એક એક અને વ્યાપ્ત વિધેય હોય એફ એક એક અને વ્યાપ્ત વિધેય હોય તે વ્યસ્ત સંપન્ન છે તથા પ્રતિવિધેય એફ એથી બીનું વિધેય હોય તો પ્રતિવિધેય એફ ઇનવર્સ છે એ ક્યાંથી ક્યાંનું હોય બીથી એનું એફ ઇનવર્સ બીથી એનું એટલે એફ ઇનવર્સ પ્રતિવિધેય ક્યાંથી સૌરુત અંતરાલ માઇનસ ફાઈ કોમા ઇન્ફિનિટી થી આર પ્લસ અને એફ ઇનવર્સ તો જે આપણે અગાઉ આ મેળવેલો છે એક્સને અનુરૂપ વાય એ આપણે વ્યાખ્યાયિત કરી દઈએ એફ ઇનવર્સ
एक्स इक्वल टू रूट वाई नी जगह एक्स मूकी व्याख्या कराए एक्स प्लस सिक्स माइनस वन अपॉन थ्री मळे। अने आज वस्तु वाई ना स्वरूप में व्याख्यायित करी हो तो आ रीते व्याख्यायित थी सके रूट वाई प्लस सिक्स माइनस वन अपॉन थ्री एनी द्वारा पण तमे व्याख्यायित करी शको। अने आ एप माटे एफ ऑफ एफ इनवर्स अने एफ इनवर्स ऑफ एफ तदेय विधेय साबित करवू हो तो थई शके तदेय विधेय बतावी शकाय। प्रेक्टिस माटे आ तमे प्रति एफ इनवर्स छे ई आपणे आ रीते व्याख्यायित करे। बीजो एक्जाम्पल छे जोईए एक्जाम्पल विधेय एफ एक्स थी वाय व्यस्त संपन्न छे आपी दीधेलू छे व्यस्त संपन्न छे એટલે કે એના વ્યસ્તનું અસ્તિત્વ છે। સાબિત કરો કે એફ ઇનવર્સ એટલે કે એફનું પ્રતિવિધેય અનન્ય છે એટલે કે એફનું પ્રતિવિધેય જો મળતું હોય તો એ યુનિક હોય અનન્ય હોય એક જ હોય એ આપણે સાબિત કરવું છે તો આપણે ધારી લઈશું ધારો કે એફના બે પ્રતિવિધેય મળે છે જીવન અને જી ટુ મળે છે તો જો એક કરતાં વધારે પ્રતિવિધેય મળતા હોય તો આપણે સાબિત કરશું કે જીવન બરાબર જી ટુ થાય છે માટે પ્રતિવિધેય એક કરતાં વધારે હોય તો એ કેવા હોય છે સમાન હોય છે એટલે કે પ્રતિવિધેય છે એ શું છે અનન્ય છે તો આ વસ્તુ આપણે આ રીતે સાબિત કરશું આપણે ધારી લઈશું ધારો કે બે પ્રતિવિધેય છે જીવન અને જી ટુ અને બતાવશું કે બંને કેવા છે સમાન છે તો ધારો કે એફ એફ એક્સ થી વાયના બે પ્રતિવિધિઓ જીવન અને જી ટુ છે પ્રતિવિધેય ક્યાંથી ક્યાં થશે જીવન છે વાયથી એક્સનું અને જી ટુ છે એ પણ શું થશે પ્રતિવિધેય હોવાથી વાયથી એક્સનું અને પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ જો પ્રતિવિધેયની વ્યાખ્યા ફરીથી યાદ કરો એફ એથી બી માટે જી બીથી એવું મળે કે જેથી એફ ઓફ જી બરાબર શું થાય આઈ બી અને જી ઓફ એફ બરાબર શું થાય આઈ એ તો અંદરનું વિધેય જી બીથી હોય એટલે આને કારણે શું થશે એફ ઓફ જી વન ઓફ વાય અને એફ ઓફ જી ટુ ઓફ વાય અંદરનું વિધેય જી છે ક્યાંથી બીનું તો અંદરનું વિધેય જી વન અને જી ટુ ક્યાંથી છે વાયથી એટલે એ કયા તદે વિધેય થવા જોઈએ આઈ વાય ઓફ વાય। હવે આ બેની સરખામણી કરીએ આ પ્રતિવિધેયની વ્યાખ્યાનો આપણે ઉપયોગ કર્યો એફ ઓફ જી વન ઓફ વાય શું થવું જોઈએ તદેય વિધેય વાયથી વાયનું તો આમાંથી આપણે આનો ઉપયોગ કરીએ એફ ઓફ જી વન ઓફ વાય ઇક્વલ ટુ એફ ઓફ જી ટુ ઓફ વાય આ બેની સરખામણી કરી હવે સંયોજિત વિધેયની વ્યાખ્યા પહેલાં અંદરનું વિધેય લાગુ પડે એટલે એફ ઓફ જી વન વાય ઇક્વલ ટુ એફ ઓફ જી ટુ વાય પણ એફ વ્યસ્ત સંપન્ન છે એટલે એફ કેવું છે એક એક કેમ કે એફ ઇનવર્સનું અસ્તિત્વ છે કયા વિધેયનું
પ્રતિવિધેય મળે એક એક અને વ્યાપ્ત વિધેય, તો એફ એક એક હોવાથી આમાંથી શું થશે, જીવન ઓફ વાય ઇક્વલ ટુ જી ટુ ઓફ વાય, કારણ કે એફ છે એ શું છે, એક એક. જો એક એકની વ્યાખ્યા એફ ઓફ એક્સ વન ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ટુ, તો શું બનવું જોઈએ, એક્સ વન ઇક્વલ ટુ એક્સ ટુ. અહીંયા એક્સ વન અને એક્સ ટુની જગ્યાએ આપણી પાસે શું છે, જીવન વાય અને જી ટુ વાય. તો જીવન વાય ઇક્વલ ટુ જી ટુ વાય એટલે બંને વિધેય કયા થઈ ગયા, સમાન થઈ ગયા. એટલે જો એફના પ્રતિવિધેય એક કરતાં વધારે અસ્તિત્વ ધરાવે તો તે કેવો હોય, સમાન. એટલે આપણે શું કહી શકીએ કે તેથી એફ ઇનવર્સનું પ્રતિવિધેય એટલે કે એફનું પ્રતિવિધેય એફ ઇનવર્સ એટલે એફનું પ્રતિવિધેય કેવું હોય, અનન્ય મળે. હવે આ વ્યાખ્યા છે, એનું બીજું પ્રતિવિધેય છે, એ ખાસ એક ગુણધર્મ ધ્યાનથી યાદ રાખજો. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય હોય તો શું લખી શકાય, એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ વાય. તો આની ઉપર આધારિત એક એક્ઝામ્પલ છે, જોઈએ આપણે એક્ઝામ્પલ. ત્રીજો એક્ઝામ્પલ છે, જુઓ. ધારો કે એફ ગણમાં વન ટુ થ્રી થી, અગાઉ આપણે આની ચર્ચા કરેલી છે, એ બી સી એ એફ ઓફ વન ઇક્વલ ટુ એ, એફ ઓફ ટુ ઇક્વલ ટુ બી અને એફ ઓફ થ્રી બરાબર સી દ્વારા આપેલ છે. તો સાબિત કરો, એફ ઇનવર્સ શોધો તથા એફ ઇનવર્સ એનો વ્યસ્ત પણ શું થાય, એફ બતાવો તથા. તો હવે આના ઉકેલની ચર્ચા કરીએ. તો આનો ઉકેલ છે, જુઓ, એફ ઓફ વન ઇક્વલ ટુ એ, તેથી એફ ઇનવર્સ ઓફ એ ઇક્વલ ટુ વન, એફ ઓફ ટુ ઇક્વલ ટુ બી, તેથી એફ ઇનવર્સ ઓફ બી ઇક્વલ ટુ ટુ, અને એફ ઓફ થ્રી ઇક્વલ ટુ સી, તેથી એફ ઇનવર્સ ઓફ સી ઇક્વલ ટુ થ્રી. તો એફ એથી બીનું વિધેય હોય ત્યારે પ્રતિવિધેય હંમેશા ક્યાંથી ક્યાંનું હોય છે, બીથી એનું. એટલે અહીંયા આપણે પ્રતિવિધેય છે ક્યાંથી, તેથી એફ ઇનવર્સ એ ક્યાંથી ક્યાંનું મળશે, તો કે એ બી સી થી વન ટુ થ્રી અને પ્રતિવિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થયું, એફ ઇનવર્સ ઓફ એ ઇક્વલ ટુ વન, એફ ઇનવર્સ ઓફ બી ઇક્વલ ટુ ટુ અને એફ ઇનવર્સ ઓફ સી ઇક્વલ ટુ થ્રી મળે. હવે એક ઘટક માટે આપણે આ વસ્તુ સાબિત કરીએ, એ જ રીતે તમે એફ ઇનવર્સનો ઇનવર્સ એફ સાબિત કરી શકશો બાકીના ઘટક માટે. તો એની સાબિતી છે, જુઓ, એફ ઇનવર્સ એ ઇક્વલ ટુ વન. હવે એફ ઇનવર્સ બરાબર જી લેતા આમાંથી શું થશે, જી ઓફ એ ઇક્વલ ટુ વન. જી ઓફ એ ઇક્વલ ટુ વન એટલે જી ઇનવર્સ ઓફ વન ઇક્વલ ટુ શું થશે, એ. પણ વ્યાખ્યા જુઓ, વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત છે, એફ ઓફ વન ઇક્વલ ટુ
ટી આપેલું છે, એટલે આમાંથી આપણે શું લખી શકીએ, જી ઇનવર્સ ઓફ વન ઇક્વલ ટુ એફ ઓફ વન. અહીં કારણ આપીએ કે એફ એ ઇક્વલ ટુ એફ ઓફ વન, તો જી ઇનવર્સ વન ઇક્વલ ટુ એફ ઓફ વન, એટલે જી ઇનવર્સ બરાબર શું થયું, એફ. તેથી હવે જીની કિંમત મૂકી દઈએ, જી આપણે કોની માટે ધારેલું છે, એફ ઇનવર્સ, એટલે એફ ઇનવર્સ આ જીની કિંમત, એનો ઇનવર્સ ઇક્વલ ટુ એફ. આ જ રીતે બાકીના બે ઘટક માટે પણ આ જ રીતે એફ ઇનવર્સ બી ઇક્વલ ટુ ટુ, એફ ઇનવર્સ બી ઇક્વલ ટુ ટુ અને એફ ઇનવર્સ સી ઇક્વલ ટુ થ્રી માટે પણ આપણે એફ ઇનવર્સનો ઇનવર્સ એફ બતાવી શકાય. બાકીના બે ઘટક માટે પણ આ જ રીતે આપણે બતાવી શકીએ. તો આ હંમેશા એફ ઇનવર્સનો ઇનવર્સ એફ થાય, આ થિયરટિકલ છે, સાચું છે. એફ ઇનવર્સ એનો ઇનવર્સ ઇક્વલ ટુ એફ હંમેશા સૈદ્ધાંતિક રીતે સાચું છે. જો એફ એક્સ થી વાય આપણે દાખલાના સ્વરૂપમાં આ વસ્તુ બતાવી હોય તો આપણે જોઈએ એક્ઝામ્પલ ફોર. ચોથો એક્ઝામ્પલ છે, જુઓ, વિધેય એફ એક્સ થી વાય એ વ્યસ્ત સંપન્ન છે, વ્યસ્ત સંપન્ન છે. સાબિત કરો કે એફ ઇનવર્સનું પ્રતિવિધેય એફ છે. સાબિત કરો કે એફ ઇનવર્સનું પ્રતિવિધેય, એફ ઇનવર્સનું પ્રતિવિધેય એટલે એફ ઇનવર્સ એનું પ્રતિવિધેય એ એફ છે. સાબિત કરો કે એફ ઇનવર્સનું પ્રતિવિધેય એફ છે, એટલે કે આ આપણે સાબિત કરવાનું છે. એફ ઇનવર્સ એનું ઇનવર્સ એટલે એફ ઇનવર્સનું પ્રતિવિધેય કોણ છે, એફ જ છે. તો આ સાબિત કરીએ, તો આનો ઉકેલ છે, જુઓ, અગાઉ જે દાખલામાં આપણે ઘટક માટે સાબિત કર્યું હતું એ જ વસ્તુ અહીંયા વિધેય માટે આપણે સાબિત કરીએ. તો એફ એક્સ થી વાય વ્યસ્ત સંપન્ન છે, તેથી એફ ઇનવર્સનું અસ્તિત્વ છે. તથા એફ ઇનવર્સ ક્યાંથી ક્યાંનું થશે, તો કે વાય થી એક્સ. તો એફ ઓફ એક્સ ઇક્વલ ટુ વાય, તો શું થશે, એક્સ ઇક્વલ ટુ એફ ઇનવર્સ વાય. હવે ધારો કે આપણે વિધેય જી ધારી લઈએ, જી ઇક્વલ ટુ એફ ઇનવર્સ, તો શું થશે, તેથી જી છે એ ક્યાંથી ક્યાંનું થશે, વાયથી એક્સનું. હવે એફ ઓફ એક્સ આમાંથી તમે જુઓ પરિણામ, અને આપણે એક કહી દઈએ તો પરિણામ એક પરથી જી ઓફ વાય ઇક્વલ ટુ એક્સ,
જો f ઓફ x ઇક્વલ ટુ y તો x ઇક્વલ ટુ f ઇનવર્સ y. હવે આપણે ધારી લીધું કે ધારો કે f ઇનવર્સ છે g છે, એટલે g છે એ ક્યાંથી ક્યાંનું, y થી x. તો પરિણામ આને આપણે g ધાર્યું છે એટલે g ઓફ y ઇક્વલ ટુ x, એટલે આમાંથી y ઇક્વલ ટુ શું થયું, g ઇનવર્સ x. તો તેથી આને પરિણામ બે કહીએ. તો પરિણામ એક અને બે પરથી y ઇક્વલ ટુ શું છે, f ઓફ x, એટલે આપણે શું લખી શકીએ એક અને બે પરથી, f ઓફ x ઇક્વલ ટુ g ઇનવર્સ x. તો આમાંથી શું લખી શકીએ, f ઇક્વલ ટુ g ઇનવર્સ. તો f ઇક્વલ ટુ, હવે g ની આપણે કિંમત મૂકી દઈએ, g આપણે કોની માટે ધારેલું છે, f ઇનવર્સ, એટલે અહીંયા g ની કિંમત મૂકી દઈએ તો g એટલે f ઇનવર્સ, એનો ઇનવર્સ અહીં કારણ આપી દઈએ, g ઇક્વલ ટુ f ઇનવર્સ. તો આમ આપણે સાબિત કર્યું f ઇનવર્સનો ઇનવર્સ છે એ શું છે, f. હજી એકવાર જોઈ લ્યો, ફરીથી એકવાર પરિણામની ચર્ચા કરી લઈએ. થિયરિટિકલ છે પરિણામ, સમજવામાં મુશ્કેલી ન થાય એટલે ફરીથી આપણે સમજાવું છું. f x થી y, તો f ઇનવર્સ છે એ ક્યાંથી ક્યાંનું હશે, y થી x નું. f ઓફ x ઇક્વલ ટુ y, તો આમાંથી શું લખી શકાય, x ઇક્વલ ટુ x ઇક્વલ ટુ f ઇનવર્સ y, આને આપણે પરિણામ એક કહીએ. હવે f ઇનવર્સ ઇક્વલ ટુ g લેતા એક પરથી શું થશે, આની બરાબર આપણે g ધાર્યું છે એટલે g ઓફ y ઇક્વલ ટુ x. તો પ્રતિવિધેયની વ્યાખ્યા મુજબ શું થશે, y ઇક્વલ ટુ g ઇનવર્સ x. અહીંયા હું y ની કિંમત મૂકી દઉં, y છે એ કોણ છે, f ઓફ x, એટલે શું થયું, f ઓફ x ઇક્વલ ટુ g ઇનવર્સ x. તો આમાંથી શું સાબિત થયું, તેથી f ઇક્વલ ટુ g ઇનવર્સ, પણ g આપણે કોની માટે ધારેલું હતું, f ઇનવર્સ, તો એ કિંમત મૂકી દઈએ એટલે g છે એ આપણે શું ધાર્યું હતું, f ઇનવર્સ અને એનો ઇનવર્સ. તો આમ તમે જોઈ શકો છો f ઇનવર્સનો ઇનવર્સ છે એ શું થશે, f થશે. એક બીજો એક્ઝામ્પલ છે એ જોઈએ. જો વિધેય f r થી r કઈ રીતે વ્યાખ્યાયિત છે, તો કે f ઓફ x ઇક્વલ ટુ 3 માઇનસ x નો ઘન એની એક તૃતીયાંશ ઘાત. તો f ઓફ x મેળવો. તો આ વ્યાખ્યા છે એની મદદથી સંયોજિત વિધેય f ઓફ x આપણે મેળવીએ. તો આના ઉકેલની ચર્ચા જુઓ. f ઓફ x, પહેલાં અંદરનું વિધેય લાગુ પડે, f ઓફ x, આ f એમને હવે x ની કિંમત મૂકી દઈએ, 3 માઇનસ x ઘન એની એક તૃતીયાંશ ઘાત. હવે સમજવામાં સરળતા એટલે t બરાબર આપણે 3 માઇનસ x ઘન એની એક તૃતીયાંશ ઘાત ધારતા, આ આપણે ધારી લઈએ. તો આ શું થયું, f ઓફ t. તો f ઓફ x છે એ શું છે, 3 માઇનસ x ઘન
એની એક તૃતીયાંશ કાઢ. તો એફ ઓફ ટી છે એ શું થાય? તો કે 3 - t³ એની એક તૃતીયાંશ કાઢ. તો આની આપણે કિંમત મૂકી દઈએ 3 - t³ એની એક તૃતીયાંશ કાઢ. હવે ટીની કિંમત મૂકી દઈએ 3 - t. તો આપણે આ ટીની આ કિંમત મૂકી દઈએ 3 - x³ એની એક તૃતીયાંશ કાટ. આ તમે જોઈ શકો છો ટી એની કિંમત. હવે આનું સાદરૂપ જોઈએ. 3 - 3 કેન્સલ, તો આનું સાદરૂપ આપશું એટલે 3 - 3 + x³ એની એક તૃતીયાંશ કાટ. તો x³નું ઘનમૂળ એટલે શું થશે? x. તો આમ f(x) ઇક્વલ ટુ આપણને શું મળી ગયું? x. તો આ જ રીતે તમે પ્રેક્ટિસ માટે f(x) છે એ વ્યાપક રીતે તમે દાખલો છે એ ગણી શકો. ધારો કે આને આપણે f(x) છે આ રીતે વ્યાખ્યાયિત કરીએ. 4 - x⁴ અને એનું 1/2, અને પ્રેક્ટિસ માટે તમે આ દાખલો ગણી શકો. f(x) મેળ. તો પ્રેક્ટિસ માટે આ એક સંયોજિત વિધેય છે એ તમે મેળવી શકશો.